બલબીપુરમાં ફૂટવેરના વેપારીએ પર્યાવરણની માવજત સાથે શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે છેલ્લા 20 વર્ષથી અનોખું કાર્ય હાથ ધર્યું. વલભીપુર ખાતે ફૂટવેરની દુકાન ધરાવતા મંજીભાઈ પ્રેમજીભાઈ સાગઠિયા દ્વારા પર્યાવરણનું જતન કરવાની સાથે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓનો પાયો મજબૂત કરવા માટે એક અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યમાં દરેક વિદ્યાર્થીઓને પક્ષીના માળા અને કુંડા આપવા માટેની એક નવી શરત રાખવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓએ 1 થી 100 એકડા બોલવાના હોય છે. જે વિદ્યાર્થીઓ આ શરત પૂર્ણ કરે છે તેમને મંજીભાઈ દ્વારા માળા અને પાણીના કુંડા આપી પર્યાવરણનું જતન કરવા માટેની વિદ્યાર્થીને નવી રાહ બતાવી રહ્યા છે. કેટલા મો ભણે છો? શું આવ્યા હતા તમે અત્યારે? ચકલીનો માળો અને કુંડુ લેવા. શું તમે બોલો તો તમને ચકલીનો માળો અને કુંડુ આપે છે? 1 થી 100 એકડા બોલો તો આપે. અચ્છા, કેવી ગરમી પડે છે? બહુ પડે છે. 91 થી ફરીથી બોલો. 65 86 87 88 89 90 91 90 91 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
રહ્યા છે. વલ્લભીપુરમાં હું વૃક્ષ સંપન્નનો વ્યવસાય કરું છું અને વૃક્ષો વાવવા, પછી ચકલીના માળા બનાવીને છોકરાઓને 100 એકડા બોલાવીને આપવા, પાણીના કુંડા આપવા, એવી અનેક અમે પ્રવૃત્તિ કરીએ. મનુભાઈ, કેટલા વર્ષથી આ પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો? આ પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષથી હું કરી રહ્યો છું અને બુટ ચંપલનો વ્યવસાય સાથે જોડાયેલો છું. એટલે બુટ ચંપલના જે ખાલી બોક્સ હોય એ ચંપલના અને બુટના બોક્સને ચકલીના માળામાં રૂપાંતર કરી અને પછી છોકરાઓ આગળ 1 થી 100 એકડા બોલે તે જ છોકરાને ચકલીનો માળો અને પાણીનું કુંડું આપવાનું. જો 100 એકડા આવડતા ન હોય તો તેને આપવાનું નહીં, જેથી કરીને 100 એકડા પાકા કરી નાખે છે અને પછી બોલવા આવે છે.